નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે સોળ નવેમ્બર બે હજાર ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેને આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો તો ચાલો મિત્રો શરૂ કરીએ પંદર નવેમ્બર સોળ નવેમ્બર બે હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ કયા રાજ્યની સરકારે શિશુ સુરક્ષા મોબાઈલ એપ લોન્ચ કરવાની જાહેરાત કરી તો તે છે આજ આસામ રાજ્ય સરકાર કે જેણે શિશુ સુરક્ષા મોબાઈલ એપ લોન્ચ કરવાની જાહેરાત કરી છે આસામ રાજધાની દિસપુર મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ રાજ્યપાલ જગદીશ મુખી વિધાનસભાની બેઠકો એકસો છવ્વીસ લોકસભાની બેઠકો ચૌદ રાજ્યસભાની બેઠકો સાત અને સ્થાપના વર્ષે છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન બે હાલમાં જ ભારતીય આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું વેપાર મેળાના ઓગણચાળીસમાં સંસ્કરણનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો તે કરવામાં આવ્યું છે દિલ્હીમાં દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન ત્રણ કયા રાજ્યની સરકારે પંદરસો અડતાલીસ કરોડની ફાઇબર ઓપ્ટિકલ નેટવર્ક પરિયોજના શરૂ કરી તો તે છે કેરળ રાજ્ય સરકાર કે જેણે ફાઇબર ઓપ્ટિકલ નેટવર્ક પરિયોજના શરૂ કરી છે કેરળ રાજધાની તિરુવનંતપુરમ મુખ્યમંત્રી પિનારાય વિજયન રાજ્યપાલ આસિફ મોહમ્મદ ખાન વિધાનસભાની બેઠકો એકસો ચાલીસ લોકસભાની બેઠકો વીસ રાજ્યસભાની બેઠકો નવ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન ચાર જસ્ટિસ મોહમ્મદ રફીને હાલમાં જ કયા રાજ્યની હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવી તો તેઓને નિયુક્ત કરવામાં આવે છે મેઘાલય રાજ્યમાં મેઘાલય રાજધાની શિલોંગ મુખ્યમંત્રી કોનરોડ સંગમા રાજ્યપાલ તથાગત રોય વિધાનસભાની બેઠકો સાહીઠ લોકસભાની બેઠકો બે રાજ્યસભાની બેઠક એક અને સ્થાપના વર્ષ છે એકવીસ જાન્યુઆરી ઓગણીસો પોતે પ્રશ્ન પાંચ હાલમાં ચર્ચામાં રહેલ ભાવાંતર ભરપાઈ યોજના કયા રાજ્યથી સંબંધિત છે તો આ યોજના સંબંધિત છે હરિયાણા રાજ્યથી હરિયાણાની વાત કરીએ તો હરિયાણા રાજ્યની રાજધાની છે ચંડીગઢ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય વિધાનસભાની બેઠકો નેવું લોકસભાની બેઠકો દસ રાજ્યસભાની બેઠકો પાંચ ને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છાસઠ પ્રશ્ન છ ભારતમાં કઈ તારીખે ચિલ્ડ્રન ડે ઉજવવામાં આવે છે તો તે ઉજવવામાં આવે છે ચૌદ નવેમ્બરના રોજ પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિએ ચિલ્ડ્રન ડે ઉજવવામાં આવે છે પંડિત જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા તેમજ તેઓને ચાચા નહેરુ તરીકે પણ ઓળખવામાં આવે છે અને સૌથી લાંબા સમય લાંબા સમયમાં મુખ્યમંત્રી તરીકે પંડિત જવાહરલાલ નહેરુ છે પ્રશ્ન સાત બાળીયાત્રા યાત્રા ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે તો આ ઉત્સવ ઉજવવામાં આવે છે ઓડિશા રાજ્યમાં ઓડિશા રાજધાની ભુવનેશ્વર મુખ્યમંત્રી નવીન પટનાયક રાજ્યપાલ ગણેશજીલાલ વિધાનસભાની બેઠકો એકસો સુડતાલીસ લોકસભાની બેઠકો એકવીસ રાજ્યસભાની બેઠકો દસ અને સ્થાપના વર્ષ છે એક એપ્રિલ ઓગણીસો છત્રીસ પ્રશ્ન આઠ હાલમાં જ બિહારના ક્યા પ્રસિદ્ધ ગણિતજ્ઞનું અવસાન થયું તો તે છે વશિષ્ઠ નારાયણસિંહ કે જેમનું હાલમાં જ અવસાન થયું છે બિહાર રાજધાની પટના મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યપાલ ફાગુ ચૌહાણ વિધાનસભાની બેઠકો બસો તેતાલીસ લોકસભાની બેઠકો ચાલીસ રાજ્યસભાની બેઠકો સોળ અને સ્થાપના વર્ષ છે એક એપ્રિલ ઓગણીસો બાર પ્રશ્ન નવ હાલમાં કયા રાજ્યની સરકારે ઈ ગનના એપ અને વેબ પોર્ટલ લોન્ચ કર્યું તો તે છે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર ઉત્તર પ્રદેશ રાજધાની લખનઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ વિધાનસભાની બેઠકો ચારસો ચાર લોકસભાની બેઠકો એસી રાજ્યસભાની બેઠકો એકત્રીસ અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન દસ આઈટીસીના નવા અધ્યક્ષ અને એમડી કોને નિયુક્ત કરવામાં આવ્યું તો તે છે જી કમાલવર્ધન કમલવર્ધન રાવ આઈટીસીનું પૂરું નામ છે ઇન્ડિયા ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને તેની સ્થાપના ઓગણીસો છાસઠમાં થઈ હતી પ્રશ્ન અગિયાર હાલમાં કયા રાજ્યની સરકારે જીએસટી ભરનારાઓને સન્માનિત કરશે તો તે છે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર ઉત્તર પ્રદેશ રાજધાની લખનઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ વિધાનસભાની બેઠકો ચારસો ચાર લોકસભાની બેઠકો એસી રાજ્યસભાની બેઠકો એકત્રીસ ને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન બાર હાલમાં જ સ્વચ્છ નિર્મળ તટ અભિયાનનો શુભારંભ કોણે કર્યો તો આ શુભારંભ કર્યો છે પ્રકાશ જાવડેકર કેન્દ્રીય મંત્રી છે પ્રકાશ જાવડેકર પ્રશ્ન તેર હાલમાં જ એસસીઓના રાષ્ટ્રપ્રમુખોની ઓગણીસમી પરિષદની મેજબાની કયો દેશ કરશે તો તે દેશ છે ભારત કે જે આ પરિષદની મેજબાની કરશે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન ચૌદ હાલમાં જ પેરિસ શાંતિ મંચનું બીજું સંસ્કરણ ક્યાં આયોજિત કરવામાં આવ્યું તો તે આયોજિત કરવામાં આવ્યું પેરિસમાં ફ્રાન્સ પાટનગર પેરિસ રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન પ્રધાનમંત્રી એડોર્ડ ફિલિપ અને ચરણ છે યુરો અને ફ્રેન્ક પ્રશ્ન પંદર હાલમાં જ વર્લ્ડ ડાયાબિટીસ ડે ક્યારે ઉજવવામાં આવ્યું તો તે ઉજવવામાં આવશે ચૌદ નવેમ્બરના રોજ બે હજાર ઓગણીસ નો વિષય ફેમિલી એન્ડ ડાયાબિટીસ થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળનો વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારા સ્ક્રીન ઉપર જે વિન્ડો દેખાય રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ